नमस्कार विद्यार्थी मित्रों, हूँ महेश भाई खानला श्री सनफ्लावर विद्यालय खोलड़िया वती आप सबनु हार्दिक स्वागत करूँ छू। आज आप धोरण 10 विषय संस्कृत एम अगौ आप संस्कृत में वर्तमान काल परस्मी पदना प्रत्ययों आप भणी गया। आज एनाज वर्तमानकार आत्मने पदना प्रत्ययो विषे आपणे माहिती मेळवशुं। वर्तमानकार आत्मने पदना प्रत्ययो, मित्रों वर्तमानकार छे एना बे नाम आपवामां आव्या छे। एक नाम छे वर्तमानकार अने एनु बीजुं पण नाम छे लट लकार, के जे आजे आपणने नवा वर्तमान समय में धोरण 10 नी अंदर विभाग जे सी छे एनी अंदर आपने प्रश्न पूछाय छे। एमा वर्तमान काल लट लकार नो प्रश्न होय छे। तो आजे आपणे वर्तमान जे काल छे एना आत्मने पदना प्रत्ययो जोईए। तो एनी अंदर पहेलो पुरुष एटले के उत्तम पुरुष, एक वचन ई, द्विवचन वहे, बहुवचन महे एटले के ई वहे महे। बीजो पुरुष मध्यम पुरुष से इथे द्वे, से इथे द्वे। तीजो पुरुष अन्य पुरुष ते इते अंते। बीजी वक्त तीजो पुरुष एटले के अन्य पुरुष ते इते अंते। आ मित्रों अपनने वर्तमानकार आत्मने पदना प्रत्ययो आपा छे। हवे आपणे वर्तमानकारना आत्मने पदना प्रत्ययो उपरथी आपणे क्रियापदना रूपो जोईए। तो क्रियापदना रूपो आपणे ज्यारे भणવાના હોય એટલે કે ક્રિયાપદ જ્યારે કેવી રીતના બને છે ત્યારે એ ક્રિયાપદ બનાવવા માટે થઈ આપણે પ્રથમ તો જે ધાતુ છે એ ધાતુ લેવાની, સાથે એનો જે ગણ છે એ ગણની નિશાની વત્તા જે આપણો આત્મને પદ એટલે કે વર્તમાનકાળ આત્મને પદના જે પ્રત્યયો છે એ પ્રત્યયનો ઉપયોગ કરી અને એ બધી એકસાથે જોડાય છે ત્યારે મિત્રો આપણે ક્રિયાપદનું મૂળ રૂપ બને છે। જોઈએ આપણે કેવી રીતના બને છે ક્રિયાપદનું મૂળ રૂપ। તો કે છે આપણને આપ્યું છે વર્તમાનકાળ આત્મને પદના પ્રત્યયો, તો એની અંદર ધાતુ છે ભજ ધાતુ। શું છે ભજ? એટલે શું થાય છે ભજવું। तो ये भज धातु ने ज्यारे आपणे क्रियापदना मूल रूप में लखवानुं थाय तो ये केवी रीतना लखी शकाय छे तो ये आपणे जोईए। तो के छे अहींया आव्युं छे ई, शुं आव्युं छे वर्तमानकार पहेलो पुरुष एक वचननो रूप आव्युं छे आपणने ई। तो ए करवा माटे प्रथम आपणे धातु छे भज, हवे आ भज धातु आपी छे त्यारे ए भज धातु ने ज्यारे कोई पण गण छे એ ગણ એનો વિકરણ પ્રત્યય લાગે, શું લાગે ધાતુ છે એ ધાતુનો વિકરણ પ્રત્યય જ્યારે લાગે છે ત્યારે એ ભજ ધાતુમાંથી શું થઈ જાય છે ભજ બની જાય છે। એટલે કે જે ખોડો છે જ એ ખોડો રહેતો નથી, શું નથી રહેતો જે ભજ ધાતુ છે એને જ્યારે ખોડો છે શબ્દ એ શબ્દને જ્યારે ગણનો વિકરણ પ્રત્યય લાગે છે ત્યારે એ ખોડો રહેતો નથી એટલે શું બની જાય છે ભજે। કેવી રીતના બહેનો? તો કહે છે કે ઈ પ્રત્યય છે તો પહેલાં જોવાનું આપણે કે પ્રથમ પહેલા ધાતુ વત્તા ગણ વત્તા પ્રત્યય અને ક્રિયાપદ કેવી રીતના? તો કે ધાતુ આપી છે આપણને, તો ધાતુ છે ભજ, શું આપી છે ભજ ધાતુ છે। હવે એ ભજ ધાતુને
જે ગણ છે આપણા, એ ગણ મિત્રો આપણને ચાર આપ્યા છે. કેટલા આપ્યા છે? ચાર. કે જે પહેલો ગણ છે એ પહેલા ગણનો વિકરણ પ્રત્યય છે અ. શું છે? પહેલા ગણનો વિકરણ પ્રત્યય છે અ. ચોથા ગણનો વિકરણ પ્રત્યય છે ય. અને છઠ્ઠા ગણનો વિકરણ પ્રત્યય છે ય. અને દસમા ગણનો વિકરણ પ્રત્યય છે અય. આ જ્યારે ચારે આપણને જે ગણ અને ગણના વિકરણ પ્રત્યય આપ્યા હોય તો એના ઉપરથી જે આપણને ધાતુ આપી હોય છે એ ધાતુનો આધાર લઈ ધાતુ વત્તા ગણ છે એ ગણ ઉપરથી આપણું ક્રિયાપદનું મૂળ રૂપ બને છે. જોઈએ આપણે કેવી રીતના બને છે. પહેલો શબ્દ આપ્યો છે આપણને ભજ. શું આપ્યું છે? ભજ ધાતુ છે. વત્તા ગણ છે આપણો, પહેલા ગણનો પ્રત્યય અ છે. શું છે? અ. વત્તા આપણો પ્રત્યય, પ્રત્યય શું છે આપણો? તો કે છે ઈ છે. શું છે? ઈ. હવે આ આપણે વર્તમાનકાળ પહેલો પુરુષ એક વચનનો પ્રત્યય ઈ આપ્યું છે. હવે જ્યારે આપણે ક્રિયાપદનું મૂળરૂપ બનવાનું થાય તો શું બને છે? તો કે ભજ અનો આ થઈ જાય છે. એટલે શું બોલાય છે? ભજે. શું બોલાય છે? ભજે. જુઓ બની ગયો કેવી રીતના? તો કે ધાતુ વત્તા ગણનો વિકરણ પ્રત્યય અ વત્તા જે વર્તમાનકાર છે એ આત્મને પદ પહેલો પુરુષ એનો પ્રત્યય ઈ બરાબર ક્રિયાપદ. તો ક્રિયાપદ શું બન્યું? ભજે. કેવી રીતના બન્યું? તો કે વર્તમાનકાર પહેલો પુરુષ એક વચન છે એનો ઈ પ્રત્યય લીધો. શું લીધો? ઈ. એટલે શું બને છે? ભજે. જો બહેનું ભજે એ રીતના મિત્રો જે દ્વિવચન છે તો દ્વિવચનમાં પણ એ રીતના. તો કે પહેલો પુરુષ દ્વિવચન વહે. તો વહે વત્તા જ્યારે ધાતુ બને ત્યારે ધાતુ લીધી એટલે શું બને છે? ભજા વહે. શું બને છે? વહે. તો એને જ્યારે ક્રિયાપદના મૂળરૂપમાં લખવાનું થાય ત્યારે શું બને છે? ભજા વહે. એ રીતના પહેલો પુરુષ બહુવચન શું છે? મહે. જ્યારે એને લખવાનું થાય છે ત્યારે એને ભજા મહે. કેવી રીતના? તો કે ભજે, ભજા વહે, ભજા મહે. બીજી વખત લઈએ કે વર્તમાનકાર આત્મને પદ પહેલો પુરુષ એક વચન ભજે, દ્વિવચન ભજા વહે, બહુવચન ભજા મહે. એટલે આ રીતના મન છે. ત્યાર પછી છે આપણો બીજો પુરુષ એટલે કે જે મધ્યમ પુરુષ તરીકે ઓળખવામાં આવે છે એ છે સે. તો એને પણ મિત્રો આ જ પ્રમાણે આપણે લેવાનો છે. કેવી રીતના લેવાનો? તો કે સે ધાતુ છે એટલે બને છે ભ જ સે. કારણ કે વર્તમાનકાર આત્મને પદ જે બીજો પુરુષ છે એ બીજા પુરુષનું એક વચનનું જે પ્રત્યય છે એ પ્રત્યય લઈએ તો શું બને છે? કારણ કે ધાતુ છે ભજ, ભજ સે, ભજે થે અને ભજ દ્વે. કેવી રીતના મેનું? તો ભજ સે પ્રત્યય લીધો, ત્યાર પછી ધાતુ લીધી એટલે ભજ સે, દ્વિવચન ભજે થે. કેવી રીતના મેનું? તો કે ઈ જ અહીં ગયો. તો કે અરે ઈ છે ત્યારે બોલાય છે ભજે. કાણો થઈ ગયો માત્ર. એટલે શું બોલાય છે? ભજ થ્વે. ત્યાર પછી આપ્યું છે ભજ દ્વે. એ રીતના છે એ ત્રીજો પુરુષ એટલે કે અન્ય પુરુષ એક વચન તે. તો એ પણ જ્યારે લખવાનો થાય છે ત્યારે ધાતુ છે ભજ એને ભજ તે. કેવી રીતના? તો કે વર્તમાનકાર આત્મને પદનો પ્રત્યય ત્રીજો પુરુષ છે એક વચનનો પ્રત્યય છે તે જ્યારે એને લખવાનો થાય છે ક્રિયાપદના મૂળરૂપમાં ત્યારે ભજ ત્વે. એ રીતના બને છે ઈ તે. કેવી રીતના? વર્તમાનકાર ત્રીજો પુરુષ દ્વિવચન ઈ તે જ્યારે લખવાનો થાય ત્યારે ભજ ત્વે. કારણ કે ઈ છે એ ઈનો લોપ થઈ જાય છે જ્યારે પ્રત્યય આપ્યો હોય એ તે. જ્યારે એને આપણે ક્રિયાપદનો મૂળરૂપ બનાવી છે ત્યારે શું બની જાય છે? ભજે તે. ઈનો એ થઈ જાય છે એટલે શું બોલાય છે? ભજે તે. એ રીતના ત્રીજો પુરુષ એટલે કે અન્ય પુરુષ જ્યારે બહુવચન લખાય છે ત્યારે એનો જે પ્રત્યય આપ્યો છે અંતે જ્યારે એ જ આપણે ભજ ધાતુની અંદર વર્તમાનકાળ ત્રીજો પુરુષ એટલે કે અન્ય પુરુષ પણ એનું એક નામ છે જ્યારે લખાય છે ત્યારે બહુવચનની અંદર શું લખાય છે? ભજ ધાતુ છે વત્તા આત્મને પદનો જે પ્રત્યય છે એટલે કે ત્રીજો પુરુષ બહુવચન જ્યારે લખાય છે ત્યારે ભજ અંતે અથે એ મિત્રો લોપ થઈ જાય છે. બોલાય છે પણ જ્યારે ક્રિયાપદ બનાવવાનું થાય ત્યારે એ ક્રિયાપદ બનાવતી વખતે એ જે ભજ અંતે બોલાય છે કેવી રીતના? તો ભજ વત્તા અંતે.
પણ જ્યારે એ લખવાનું થાય ત્યારે આપણે સરંગ લખીએ છીએ. શું લખીએ છીએ? ભજંતે. જોઈએ આપણે કઈ રીતના રૂબીના, તો કે પહેલો પુરુષ લભે લભાવહે, અલા સોરી ભલે ભજાવહે ભજામહે, બીજો પુરુષ ભજસે ભજથે ભજદ્વે, ત્રીજો પુરુષ ભજતે ભજેતે અને ભજંતે. આવી રીતના મિત્રો વર્તમાનકાર આત્મને પદના જે પ્રત્યયો છે એના ઉપરથી ધાતુ લઈ અને આપણે જે ક્રિયાપદના મૂળ રૂપ છે એ ક્રિયાપદના રૂપો આપણે બનાવી શકાય છે. જોઈએ આપણે એક લીધી ધાતુ આપણે ભજ, હવે ધાતુ બીજી છે લભ ધાતુ છે. શું છે? લભ ધાતુ. લભ એટલે મેળવવું. તો એમાં પણ આ રીતના થશે કે એટલા થશે કે જે આપણે લખ્યા છે. તો પ્રથમ લઈએ આપણે ધાતુ છે લભ. શું છે? લભ. આ લભ ધાતુ જ્યારે લખાય છે ત્યારે એ લભ ધાતુ એટલે કે ભ છે ખોડો આવે છે. શું આવે છે? ખોડો. તો આપણે જ્યારે એનો ક્રિયાપદનું મૂળ રૂપ જ્યારે બનાવીએ છીએ ત્યારે ગણની નિશાની વપરાય છે. શું વપરાય છે? ગણની નિશાની. લ ભે એટલે શું બોલાય છે? અ એટલે ગણની નિશાની અ. પ્રત્યય છે આપણો ઈ. શું છે? ઈ પ્રત્યય છે વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ એટલે શું થાય છે? લ ભે. શું થાય છે? લ ભે એટલે લખાય છે આવી રીતના. કેવી રીતના લખાય છે? તો કે ધાતુ લભ ધાતુ છે, ગણની નિશાની અ, પ્રત્યય ઈ અને ક્રિયાપદનું મોરૂપ. શું બને છે? ક્રિયાપદનું મોરૂપ એટલે બને છે શું? લભે. તો કેવી રીતના બન્યું એ પણ આપણે જોઈએ. એટલે કે વર્તમાનકાર આત્મને પદના જે પ્રત્યયો છે એ પ્રત્યયોનો ઉપયોગ કરી અને ક્રિયાપદનું મોરૂપ આપણે મૂકીએ છીએ એટલે આપણને ક્રિયાપદનું જે મોરૂપ છે એ પ્રાપ્ત થાય છે. કેવી રીતના જુઓ તો ઈ તો એને શું બની જાય છે? લભે લભા વહે લભા મહે. બીજી વખત લઈએ લભે લભા વહે લભા મહે. કેવી રીતના? તો કે ઓલાની જેમ જ તે આપણે જેમ ભજ ધાતુ જોઈ એની જેમ જ આપણે વર્તમાનકાર આત્મને પદના પ્રત્યયો લઈ અને ધાતુ છે જે ભજ એને આપણે ક્રિયાપદના મૂળરૂપ તરીકે લખીએ છીએ. બીજો પુરુષ એટલે કે મધ્યમ પુરુષ એ એક વચન લભશે લભેથે અને લભદ્વે એ પણ આપણે ભજ ધાતુ ભણી ગયા એની જેમ જ એ પણ બને છે લભશે લભેથે અને લભદ્વે. તે રીતના ત્રીજો પુરુષ એટલે કે અન્ય પુરુષ એક વચન લભતે, દ્વિવચન લભેતે અને બહુવચન લભંતે. હવે આવી રીતના આપણે બે કોષ્ટક જોયા. શું જોયા? બે કોષ્ટક. અને એ કોષ્ટક છે વર્તમાનકાર આત્મને પદના પ્રત્યયો ઉપરથી આપણે ક્રિયાપદના મૂળ રૂપ સુધી પહોંચી શકીએ છીએ. કારણ કે કોઈ પણ જ્યારે ક્રિયા થતી હોય ને તો એ ક્રિયા દર્શાવવા માટે વર્તમાનકાળના પ્રત્યયોનો આશરો લેવો જરૂરી છે. એટલે આપણે ધાતુ લઈએ છીએ, ગણ લઈએ છીએ અને વર્તમાનકાર આત્મને પદના પ્રત્યયો અને આ પ્રત્યયોને આધારે આપણને ક્રિયાપદનું મૂળ રૂપ મળે છે. મિત્રો આપણે બે કાર જોયા, એક વર્તમાનકાર પરસ્મે પદ એના પણ પ્રત્યયો હતા મી વ મ સી થ થ અને તી તહ અંતિ. આજે એ જ પ્રમાણે વર્તમાનકાર આત્મને પદના પ્રત્યયો જોયા ઈ વહે મહે સે થે દ્વે તે તે અંતે. હવે આપણને ઘણી વખત પરીક્ષાની અંદર જે અત્યારનો જે આ સમય છે એ સમયની અંદર જોતા જે સંસ્કૃત ભાષા છે એ સંસ્કૃત ભાષાની અંદર આપણો જે વિભાગ સી છે એની અંદર વર્તમાનકાર લટ લકારનો એક પ્રશ્ન પૂછાય છે. શું પૂછાય છે? એક પ્રશ્ન પૂછાય છે અને એ પ્રશ્ન એવો હોય છે કે વર્તમાનકાર લટ લકાર પહેલો પુરુષ એક વચનનું રૂપ શું થાય. હવે આપણને એમાં ત્રણ ઓપ્શન આપ્યા હોય છે. કેટલા આપ્યા હોય છે? ત્રણ ઓપ્શન આપ્યા હોય છે. પહેલું પઠામી, બીજું હોય છે લભે અને ત્રીજું હોય છે આવા ત્રણ આપણને એ રૂપો આપ્યા હોય છે. અને આ ત્રણેય જે રૂપો છે એ રૂપોમાંથી એવું નથી ચોક્કસ કીધું, કારણ કે પહેલાંના સમયમાં જે હતું
કે જૂની જે પદ્ધતિ હતી ને એમાં આપણે ચોખ્ખું કહેતા હતા કે વર્તમાન કાળ આત્મને પદ પહેલો પુરુષ એક વચન શું થાય. અહીંયા એવું ચોખ્ખું કીધું નથી, પણ આપણે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું, શું યાદ રાખવાનું, આપણે ખાસ યાદ રાખવાનું. જો આપ્યું હોય તો આપણે વાંધો નથી, પણ ન આપ્યું હોય ત્યારે ખાસ વસ્તુ ધ્યાન રાખવાની. પણ હવે એવું થાય છે કે વર્તમાન કાળ પરસ્મી પદ પહેલો પુરુષ એક વચન કેમ અસિત, આવો પ્રશ્ન આપ્યો હોય ત્યારે આપણે ઘણા વિદ્યાર્થી મિત્રો મૂંઝાય છે. જો આ બે પ્રત્યય છે એ વર્તમાન કાળ પરસ્મે પદ છે, પઠામી, તમે જુઓ કે આપણે ભણી ગયા મી વમ સી થ થ અને તી તંતી, તો આવે છે પહેલો પુરુષ એક વચન પઠામી, એ રીતના વર્તમાનકાળ આત્મને પદ ઈ છે, શું છે ઈ, ત્યારે લભે તો બને છે એ પણ, અને ત્રીજો છે એ પણ ઓપ્શનમાં નથી. એટલે આપણે બે વસ્તુ જ્યારે આવા આપ્યા હોય ને ત્યારે ઘણી વખત વિદ્યાર્થીઓ મૂંઝાય છે. શું મૂંઝાય છે, મૂંઝાય છે ત્યારે આવું વાક્ય જ્યારે બે શબ્દના એક સરખા જવાબ મિત્રો આપેલા હોતા નથી. આની જગ્યાએ બીજો શબ્દ મૂકે છે, પણ ઘણી વખત આવું થાય ત્યારે ઘણા વખત વિદ્યાર્થીઓ મૂંઝાઈ જાય છે. જો એ ન મૂંઝાય એટલા માટે એને વર્તમાનકાળ પરસ્મે પદ અને વર્તમાનકાળ આત્મને પદના પ્રત્યયો જો આવડતા હોય તો એ વિદ્યાર્થી બે પ્રશ્નના જવાબ સાચા લખશે, ત્રીજો લખશે નહીં. પણ જો એ વિદ્યાર્થીને વર્તમાનકાળ આત્મને પદ અને પરસ્મે પદના જો પ્રત્યય આવડતા હશે તો એ વિદ્યાર્થી છે એ પ્રશ્નનો જવાબ ખોટો લખશે નહીં અને એ સાચો લખશે. આભાર.